नमस्कार मित्रों, पाठ छ लोहीनी सगाई ईश्वर पेटलीकरे जे લખેલ છે તે વધુ આપણે આગળ જોઈશું। દીકરાએ માં તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ ઉપડતા જ કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ। અને ફળિયા બહાર નીકળતા તેણે ધોતિયાના ચડાવતી આંખો નૂંછી નાખી। પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી, બીજી સ્ત્રીઓ અમૃતકાકીને ટેકો આપ્યો। છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી ઊભા થયા। બે જણે જાલી ચડાવ્યા ત્યારે એમના મનની અંદર દમણિયામાં ચડાયું, મંગુ ગાડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોએ મજાનો ખોરાક મળી ગયો। આવી ખાધી પીધે સૂકી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે, ત્યાં તો ઢોરની પેઠે ટંકે જમવાનું તેમનું નર્યું એટલે બસ। આ છોડીની માં નથી અમૃત કાકી, આ અસહ્ય થઈ પડ્યો। આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂધાઈ ગયો, શરમથી ડોકું નીચું નમી ગયું, સાથે સાથે માથું નમતા માં તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો। બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? અમૃત કાકી જો એકલા હોત તો દીકરીને માઠું લાગવાની બીક નહોત, તો વળતી ગાડીએ મંગુને લઈ લે ઘરે પાછા ફર્યા, પરંતુ બીજો ઉપાય નહોતો એટલે ભારે પગલે ભારે અહીંયા દવાખાનામાં દાખલ થયા। મુલાકાતનો સમય હતો એટલે વચલાખંડમાં દર્દીઓ એમના સગાવાલાઓ છૂટા છૂટા બેઠા હતા। સ્વજનોએ ઘરેથી આણેલી રસોઈ ઘણા જમતા હતા। અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા। પેલી બાઈ જે પરિચારિકા હતી એ હસીને બોલી, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો। પેલી ગાંડીબાઈ છણકો કરતી બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું ધોયું નથી। અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવીને એનું મોં ધોવડાવ્યું, નેપકિન વતી મોં નૂછી નાખ્યું। અમૃત કાકી અહીંયાને ટાળક વળી, કામ કરનાર લોકો છે તો માયાળું, ડાક્ટર અને શ્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા, અમૃત કાકીના દીકરાઓ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો હતો, માને સંતોષ થાય તે માટે સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું। મેટ્રને કહ્યું, આ બાબતમાં તમારે ચિંતા ન કરવી। વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન ચિંતા એટલે માટે કરવાની કે આ સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી। આટલું બોલતા જ એમનો કંઠ ભરાઈ આવ્યો, વાક્ય અધૂરું રહી ગયું। દૂર ઉભેલી પરિચારિકાઓ નજીક દોડી આવીને એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળીઓ ઘાલીને ખવડાવીશું। ગડગડા સાદે અમૃત કાકી બોલ્યા, એ જ બોન, મારે કહેવું છે, અને ઝાડા પેશાબનું ભાન નથી એટલે રાત્રે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે। બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે, અમૃત કાકી રાત્રે બગતી હોય તો ઊંઘ આવતી નથી, જેને ઊંઘ ના આવે તેને ઊંઘવાની દવા આપીએ છીએ, એ અને બીજા તોફાની મારે નહીં એ જોજો, તોફાની હોય તો તેને જુદા રાખવામાં આવે છે, રાત્રે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે। મળવા આવેલ મુલાકાતીઓ વિદાય લેતા અત્યારે દર્દીના અંતરમાં ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલ્લું તે તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી। 3-4 સ્ત્રીઓ ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ અને એમના ભણી નજર છાતી કૂંટી એવો ડોળો ત્રાસો કર્યો, છડી મર્યા એ ઉપરથી એમનું અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું। માગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો। મેટરને કહ્યું, અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી। ચકડવકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોળમાં લપાઈ ગઈ, માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વાલસોયો બેટા શબ્દ ઉચ્ચારતા ત્યાં એમનો સાદ ફાટી ગયો,
મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરીની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રણ અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી છે. આટલું લાગણીભર્યું